કડીમાં બુડાસણ જીઆઈડીસી માં આવેલ આરજે પ્રોટીન્સ નામની તેલના ડબ્બા ભરવાની ફેક્ટરીમાં શુક્રવાર બપોરના સમયે ચાર જેટલા અજાણ્યા માણસો ઇન્કમ ટેક્સ અને જીએસટી અધિકારીઓ તરીકેની ઓળખ આપી હતી ફેક્ટરીમાં પડેલ ફાઇલો અસ્તવ્યસ્ત કરી હતી અને લોકરમાં પડેલ એક લાખ ત્યાંસી હજાર ત્રણસો પચાસ લૂંટ કરી હતી આઈ કાર્ડ માંગતા બહાર ગાડીમાં છે એમ કહીને ભાગી જતા ચારમાંથી એક ઇસમ પકડાઈ ગયો હતો જ્યારે બીજા ત્રણ ઇસમ હજુ ફરાર છે આજકાલ અવારનવાર ચોરી અને લૂંટના મામલા સામે આવતા રહે છે ગુનેગારો જાત જાતની તરકીબ આચરીને ગુનાઓ આચરતા જોવા મળે છે ત્યારે લૂંટની આવી આવી એક ઘટના કડી તાલુકામાં પણ સામે છે કડીની રાજેશ્વરી સોસાયટીમાં રહેતા જતીન કુમાર કનૈયાલાલ પટેલ બુડાસણ જીઆઈડીસીમાં આરજે પ્રોટીન્સ નામથી પામોલીન તેલના ડબ્બા ભરવાની ફેક્ટરી તેમજ ઓમકાર વિલા નામથી કન્સ્ટ્રક્શન સાઇટ ચલાવે છે ફેક્ટરીમાં બે મજૂર તેમજ મહેતાજીનો સ્ટાફ હાજર હોય છે જતીન પટેલ બપોરના સમયે ફેક્ટરી જઈ રહ્યા હતા ત્યારે તેમના ઉપર ફેક્ટરીમાંથી ફોન આવ્યો કે ઇન્કમટેક્સ વિભાગમાંથી ચાર સાહેબ આવેલા છે જે અંદર કામ કરતા બધાના મોબાઈલ લઈને ફાઇલ પણ એક ચેક કરવાના બહાને લઈ લીધી છે તેમજ ડોકરમાં પડેલ રોકડ રકમ કેસ કરવાની ધમકી આપી લઈ લીધી છે જેથી જતીન પટેલ તરત જ ફેક્ટરી પહોંચી ગયા હતા તેઓ ફેક્ટરીમાં તપાસ કરતા હતા જેથી તેઓએ તેમના જોડે આઈ કાર્ડ માંગતા તેઓએ બહાર ગાડીમાં હોવાનું કહીને રોકડ રકમ લઈ ભાગતા જોટાણાના રાહિતવાસમાં રહેતો મુકેશ સોમાભાઈ ચાવડા ઝડપાઈ ગયો હતો જ્યારે સાથેના ત્રણ વ્યક્તિઓ ગાડી જીજે સત્યાવીસ બી એસ આઠ આઠ ઝીરો માં ભાગી છૂટ્યા હતા પકડાયેલ ઈસમની પૂછપરછ કરતા તેની સાથે રહેલ શ્રી હેનલ શાહ ખાનગી ચેનલમાં પત્રકાર છે તેઓ કોઈ જીએસટી અધિકારી નથી તેમના કહેવાથી તે સાથે આવ્યો હતો અને બીજા બે વ્યક્તિઓને તે ઓળખતો નહીં હોવાનું કહ્યું હતું જતીન પટેલે પકડાયેલી સમને પોલીસને સોંપી તેઓએ જીએસટી અધિકારીઓને ખોટી ઓળખ આપીને ધાક ધમકી આપી બળજબરીપૂર્વક રોકડ રકમ લઈ જવાની ફરિયાદ નોંધાવી છે કડી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે વિશાલ ઠાકોર લાઈવ ગુજરાત ન્યૂઝ